હેલો સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સ, જીટીયુએ નેક્સ્ટ જે ટર્મ છે, ઇવન્ટ ટર્મ 2023-24 એનું એકેડેમિક કેલેન્ડર ડિક્લેર કરી દીધું છે. એટલે કે જેમને પણ સેકન્ડ, ફોર્થ, સિક્સ, એઇટ સેમ આવવાનું છે, એમની ટર્મ સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ, થિયરી એક્ઝામ ડેટ કઈ હોઈ શકે, પ્રેક્ટિકલ એક્ઝામ ક્યારે હોઈ શકે અને રિઝલ્ટની પણ ડેટ ટેન્ટેટિવ બહાર પાડી છે. લાસ્ટ જે અત્યારે સેમ કમ્પ્લીટ થવાનું છે અથવા જેને થઈ ગયું છે ઓડ ટર્મ, ફર્સ્ટ, થર્ડ, ફિફ્થ, સેવન્થ સેમ, એ એક્ઝેક્ટ જે ડેટ કીધી હતી એ ડેટે જ એમણે એક્ઝામ સ્ટાર્ટ કરી દીધેલી હતી. એટલે આ જ પ્રમાણે તમારી નેક્સ્ટ સેમની પણ એક્ઝામ રહેશે એ કન્ફર્મ છે. એટલે આપણે આમાં ઘણા બધા ફિલ્ડની એમણે ડેટ આપી છે. આપણે મેઇન ફોકસ કરીએ જે આપણું ફિલ્ડ છે એ પ્રમાણે ડિગ્રી ને ડિપ્લોમામાં, તો અહીંયા બીઈની અંદર તમે જોઈ શકો છો સેકન્ડ, ફોર્થ, સિક્સ, એઇટ સેમ માટે જે પહેલી બે કોલમ છે એ ટર્મ સ્ટાર્ટ ડેટ અને ટર્મ એન્ડ ડેટ છે. પછીની બે કોલમ છે એ છે થિયરી એક્ઝામની સ્ટાર્ટ ડેટ અને થિયરી એક્ઝામની કમ્પ્લીશન ડેટ. પછી પ્રેક્ટિકલ એક્ઝામની ડેટ છે, જેમાં સેકન્ડ, ફોર્થ સેમમાં ના આવે એક્સટર્નલ વાયવા, એટલે એમાં નોટ એપ્લિકેબલ છે. અને લાસ્ટ કોલમમાં જે સેમેસ્ટરનું જ્યારે ડિક્લેર થવાનું છે રિઝલ્ટ એની ટેન્ટેટિવ ડેટ આપેલી છે. અને એવું જ ડિપ્લોમામાં પણ છે, સેકન્ડ, ફોર્થ, સિક્સ, એઇટ સેમની ડેટ. સેકન્ડ, ફોર્થ સેમની એક્ઝામ હવે કમ્પ્લીટ થશે ઉત્તરાયણ પછી, એટલે એમની ટર્મ છે એક જાન્યુઆરીથી. અને ફિફ્થ, સેવન્થની ડિગ્રી, ડિપ્લોમા બંનેમાં એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ હોય તો એમની ટર્મ છે એ ડિપ્લોમાની 5th January, ડિગ્રીમાં 10th January શરૂ થવાની છે. એટલે એમની એક્ઝામ પણ પહેલાં મેમાં આવી જશે અને સેકન્ડ, ફોર્થ સેમની ડિપ્લોમા ડિગ્રીવાળાને જૂનમાં આવશે. તો આ રીતે તમારે આ કેલેન્ડર છે એ એપ્લાય થવાનું છે. આ તમે ડાઉનલોડ કરી શકો છો જીટીયુની વેબસાઇટ ઉપરથી, અથવા હું જેટલા પણ આપણા દરેક અલગ અલગ સેમેસ્ટરના વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ શેર કરી દઉં છું, એટલે તમને મળી જશે. વિડીયો માટે થેન્ક યુ.